नमस्कार, आप गुजरात न्यूज में आपનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધરવડી અને મહેમદાવાદ ગ્રામ પંચાયત કચેરી ખાતે ડેપ્યુટી સરપંચની નિમણૂક કરવામાં આવી. બિનહરીફ ચૌધરી સંગીતાબેન હરેશભાઈ અને મહેમદાવાદ ખાતે બિનહરીફ મોહમ્મદભાઈ ડેપ્યુટી સરપંચ તરીકે નિમણૂક કરવામાં આવી. સાથે સાથે ધરવડી સરપંચ શ્રી નૈનાબેન વિજયકુમાર પરમારને ચાર્જ સોંપવામાં આવે અને મહેમદાવાદ ખાતે શહીદભાઈ આદમભાઈ સરપંચનો તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજય થયો હતો, જેમાં ધરવડી ગામના ગ્રામજનો તમામ સદસ્યો તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધરવડી ગ્રામ પંચાયત કચેરી ખાતે નવીન સરપંચ તરીકે વિજય થયેલા પરમાર નૈનાબેન વિજયકુમારને ગ્રામજનોની હાજરીની અંદર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે ચાર્જ સોંપવામાં આવ્યો. સરપંચ તરીકેનો ડેપ્યુટી સરપંચની નિમણૂક કરવામાં આવી. આ પ્રસંગે ગ્રામજનોની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચ અને સરપંચને તાલુકા પંચાયતના નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી પંડ્યા સાહેબ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે ચાર્જ સોંપવામાં આવ્યો હતો. તારીખ મહેમદાવાદ જૂથ ગ્રામ પંચાયતની અંદર ઉચ્ચ સરપંચ તરીકે બિનહરીફ વરણી થયેલી છે મહમ્મદભાઈ રાવમાની, જેના અંદર 10-10 સભ્યો તથા સરપંચ બધાએ મળી અને તેમને બિનહરીફ ડેપ્યુટી સરપંચ તરીકેનું પદ આપેલું છે. એના અંદર આખું ગામ સહમત થઈ અને બહુ સારી રીતે અમારા ગામને આજે બિનહરીફ તરીકે વરણી થઈ, એટલે અમારા ગામનો સારો વિકાસ કરશે અને ગામના સારા કામકાજ કરશે. એમના તરફથી અમને એવી ઉમેદો રાખીએ છીએ અમે. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.